વાત કરીએ સુરતની, ભારત સહિત વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત ખાતે અલગ જ રીતે આ યોગ દિવસ મનાવવામાં આવ્યો. સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીઓએ હાસ્ય યોગ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ હાસ્યની સાથે સાથે અલગ અલગ યોગ કરવાની મજા માણી હતી. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે ત્યારે સુરતની અંદર એક સ્કૂલમાં લાફ્ટર યોગાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો, એટલે બાળકો અત્યારે લાફ્ટર યોગા કરી રહ્યા છે અને જે લાફ્ટર યોગા છે તેની એક થેરાપી હોય છે ને, તે થેરાપી મુજબ વિદ્યાર્થીઓ અત્યારે જે યોગા છે, લાફ્ટર યોગા તે કરી રહ્યા છે. યોગા ખૂબ મહત્વ છે અને ખાસ કરીને આ પાંચમું વર્ષે જ્યારે યોગાની ઉજવણી પૂરા વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે. 21 જૂનને યુએન દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને યુએનની જે માન્યતા મળી છે ત્યારબાદથી જ સમગ્ર વિશ્વની અંદર આજે જે યોગા છે તેની ઉજવણી થાય છે. અલગ અલગ રીતે યોગા ઉજવાતા હોય છે. હાસ્ય યોગા એક અલગ પ્રકારનું યોગાનું એક પરફોર્મન્સ અત્યારે જોવો છો સુરતની અંદર કરવામાં આવી રહ્યું છે. પતંગ ચગાવીને યોગા કરવામાં આવે છે, હસીને યોગા કરવામાં આવે છે, અલગ અલગ મુદ્રાઓની અંદર આ યોગા છે તે કરવામાં આવે છે. આપણી સાથે જે સ્કૂલ છે તેમના સંચાલકો પણ છે અને તેમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે તેઓ કેટલા ખુશ છે. સર, આજે લાફ્ટર યોગા, યોગાનું એક અલગ પ્રકારનું માધ્યમ છે, યોગાને આજે વિશ્વએ સ્વીકાર્યું છે. લાફ્ટર યોગાથી આપણે શું લાગ્યું, શું કહેશો? લાફ્ટર યોગા એ ખરેખર યોગા કરતાં વધુ સર્વસામાન્ય છે. યોગા દિવસની સેલિબ્રેશન યુનોના એક્સેપ્ટન્સ પછી 2014 એટલે 2015થી એનું એક્સેપ્ટન્સ થયું. જ્યારે લાફ્ટર એ દરેકના જીવનમાં સર્વસામાન્ય વસ્તુ છે, એ આપણે વર્ષોથી જાણીએ જ કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન, ને કહેવાય છે ગુજરાતીમાં કે હસે તેનું ઘર વસે, ને એ યથાર્થ જ છે. એટલે જીવનમાં લાફ્ટરનું મહત્વ આંકી એટલું ઓછું છે, દરેકના જીવનમાં ઘણી દુઃખદ ક્ષણો હોય પણ એમાં પણ પોતે પોતાની મક્કમતા કેળવીને લાફ્ટરને એનો ઉપયોગ કરીને પોતે એમાંથી મુક્ત થઈ શકે છે. કમલેશભાઈ મસાલાવાળા જે આ લાફ્ટર યોગા કરાવી રહ્યા છે, કમલેશભાઈ, યોગાની સાથે લાફ્ટર આ બંને વસ્તુ તમે મર્જ કરી છે, આનાથી શું ફરક વ્યક્તિને પોતાના જીવનમાં થાય છે, તેના સ્વાસ્થ્યને થાય છે અને એનો ફાયદો સમાજને કઈ રીતે થાય? આજે પહેલું તો બાળકો માટે આ હાસ્ય યોગ એટલે યોગાનો જ એક ભાગ છે, પણ હાસ્ય એટલું ઇઝીલી છે ને કે બાળકો બહુ તરત જ એને પિકઅપ કરે છે. અને એક વસ્તુ સિમ્પલ છે, યોગામાં પણ એક જ એ વસ્તુ છે કે તમારા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેક્સિમમ બહાર કાઢો તો તમે ઓક્સિજન લઈ શકશો. તો હાસ્ય એક એવી કુદરતે આપેલી એક થેરાપી છે કે જેને દુનિયાની અંદર લાફ્ટર ઇઝ અ બેસ્ટ મેડિસિન કહેવાયું છે. બાકી કોઈપણ ક્રિયાને બેસ્ટ મેડિસિન કહેવાયું નથી. તો માત્ર તમે 10-12 મિનિટ હસો છો કે હસવાની એક્ટિંગ કરો છો કે એઝ એ વ્યાયામ હસો છો કે ખોટું ખોટું હસો, ચારે ચારના ફાયદા છે. અને હાસ્ય છે ને બહુ ઝડપથી ફેલાય છે અને બાળકોને એની ટ્રેનિંગની પણ જરૂર, બસ હસવું એટલે સામાન્ય હસવું, તેને તમારા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને અત્યારે મોર્નિંગમાં જે ઝાડપણનું ઓક્સિજન છોડવાનું હોય છે તે બાળકોને ભરપૂર ઓક્સિજન મળે છે. તો આ એક જન્મજાત ઇઝી ટેકનિક છે અને જેથી કરીને આને ઓલિમ્પિકમાં પણ સ્થાન મળ્યું છે કે જે 1 મિનિટ લાફ્ટર તરીકે ડેવલપ થવાનું છે અને 2020માં એની શુભ શરૂઆત જાપાનથી થવાની છે. પણ જે હાસ્ય છે તેનું એક અલગ મહત્વ હોય છે. આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું ને, એમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ કેટલા ખુશ છે, કારણ કે લાફ્ટર એક મેડિસિન તરીકે પણ તેનો ઉપયોગ થતો હોય છે. લાફ્ટર જે છે એક મેડિસિન તરીકે લોકો કે હશે એનું ગર્વ છે એવું ગુજરાતીમાં કહેવત છે. એટલે વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીશું અને તેમને પૂછીશું કે તેમને કેવું લાગે છે. આ વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ. બેટા, આપ લાફ્ટર કર્યું, કેવું લાગ્યું? તમે બહુ હસતા હતા. યોગા કેવું, લાફ્ટર યોગા કેવું લાગ્યું? સરસ લાગ્યું મને તો, અને મને તો ગમે છે અત્યારે પણ. કેટલો ફરક લાગે છે, સવાર સવાર માં સ્કૂલે આવો છો અને સવાર માં જ લાફ્ટર યોગા કરવાનું પડે છે, મજા આવે છે અને સારું લાગે. વિદ્યાર્થીઓને પણ ગમે છે, જો લોકો છો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે. આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે તેમને આજે લાફ્ટર યોગા છે તે કેવું લાગે છે. એમને વાત કરીએ. બેટા, કેવું લાગે છે સવાર સવાર માં હસીને? બહુ મસ્ત છે, બહુ મસ્ત લાગે છે અને હેલ્થ માટે પણ સારું છે. હેલ્થ માટે કેટલું સારું છે સવારે આવીને હસવું સ્કૂલમાં જતા પહેલા? બહુ સારું છે અને અમને બહુ મજા આવે છે.
અને એ ડ્રેસ તમે ડેવલપ કરી. આજના દિવસે અમને બહુ ખુશી થઈ રહી છે કે અમને ગુજરાતની અનેક સ્કૂલો માંથી અમારી સ્કૂલ ને સિલેક્ટ કરી છે અને અમને ઘણી મજા આવી રહી છે. આ કરીને વિદ્યાર્થીઓને મજા પણ આવી રહી છે, પરંતુ સાથે સાથે જે યોગ છે તે જીવન માટે ખૂબ મહત્વનું છે અને તેમાં પણ જ્યારે લાફ્ટર યોગા કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક લોકોના શરીરની સાથે જે મન છે તે પણ પ્રફુલ્લિત રહે છે, મનમાં પણ ઉમંગ રહે છે અને જ્યારે વહેલી સવારે સ્કૂલમાં આવતાની સાથે શિક્ષણ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં વિદ્યાર્થીઓ આજે લાફ્ટર યોગાની એક નવી થેરાપી શીખ્યા છે. યોગની સાથે લાફ્ટરને મર્જ કરવામાં આવ્યું છે, ભેગું કરવામાં આવ્યું છે અને જરૂરથી જે પ્રકારે વિશ્વની અંદર યોગાની નોંધ લેવામાં આવી છે તેવી રીતે સુરતથી શરૂ થયેલા લાફ્ટર યોગાની પણ નોંધ લેવામાં આવશે. કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત.